પુસતો મહાત્મ્ય અધ્યાય 6 મળમાસનું કષ્ટની વિવરણ જેના શ્રવણ માત્રથી પાવન થઈ જવાય એવી કથા સાંભળતા દેવલ નારદ પ્રભુ નારાયણને પૂછવા લાગ્યા હે ભગવાન ગરુડガમી શ્રી વિષ્ણુ મળમાસને ગોલોકમાં લઈ ગયા એ પછી શું બન્યું તેની કથા કૃપા કરીને મને કહો ત્યારે ભગવાન નારાયણ બોલ્યા હે નારદ ગોલોકની દિવ્યતા મણિમાણેક અને નીલમ પોખરાજ તથા રત્નજળિત મનોહર મંદિરની તેજસ્વીતામાં અંજાઈ ગયેલા મળમાસનું હસ્તગ્રહીને આગળ ચાલતા ચાલતા શ્રી વિષ્ણુને દ્વારપાળોએ વંદન પ્રણામ કર્યા આગળ જતા હજારો ગોપીઓની વચ્ચે ઉભેલા ગોલોકાધિપતિ શ્રી કૃષ્ણના દર્શન થયા દર્શન થતા જ શ્રી વિષ્ણુ અને મળમાસ બંને ગોલોકના પતિ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્માની સ્તુતિ કરવા લાગ્યા હે પ્રભુ હે ભગવાન આપ અજર અમર અજન્મા છો જગત નાશવંત છે તમે જ શાશ્વત સત્ય સ્વરૂપ છો આપ નિરાકાર હોવા છતાં અધર્મ અને પાપના નાશ માટે અવતાર ધારણ કરો છો એવા અનંત સચ્ચિદાનંદ સ્વરૂપ સૃષ્ટિપતિને અમારા કોટી કોટી વંદન હો મૃત્યુ લોકના જીવ માત્રને સુખ સમૃદ્ધિ અને સંપત્તિ આપનારી આ સ્તુતિ સાંભળીને પ્રસન્ન થયેલા ગોલોકાધિપતિ ભગવાન કૃષ્ણે વિષ્ણુ અને મળમાસ સામે દ્રષ્ટિ કરી બિચારો મળમાસ કાપી રહ્યો હતો એણે ધ્રુજતા હાથે ભગવાન શ્રીકૃષ્ણને પ્રણામ કર્યા એની દિનહીન દશા જોઈને કૃષ્ણે વિષ્ણુને પૂછ્યું હે વૈકુઠાધિપતિ તમારી સાથે આ કોણ આવ્યું છે એના મુખ પર ચિંતાના ગહન વાદળો શા માટે ઘેરાયેલા છે આ લોકમાં પગ મુકતા જ દુઃખ શોકનો અવશ્ય ક્ષય થાય છે તે છતાં આને એવું તે ક્યો દુઃખ છે કે એના ગાતલો કાપી રહ્યા છે આ સાંભળીને ભગવાન વિષ્ણુ અધિક માસ પર અત્યંત અનુકંપા ઉપજતા પોતાના શ્રી મુખે એની કથા કહેવા લાગ્યા હે ગોલોકાધિપતિ આ અત્યંત દુર્ભાગી એવો અધિક માસ છે દારૂણ દુઃખથી પીડાઈ રહ્યો છે એ દુઃખમાંથી મુક્તિ મેળવવાની આશા લઈને આપના શરણે આવ્યો સૂર્યની સંક્રાંતિથી વંચિત અને અધિપતિ રહિત એવા આ માસને બધા ધિક્કારે છે બધા જ પ્રાણીઓ વનસ્પતિઓ મહિનાઓ તિથિઓ નદી નાળા સરોવરો અને ધણી વિનાનો નક્કામો મલિન ગણી મળમાસ એવા ધ્રોણાપાત્ર નામે બોલાવે છે કોઈ દયાળુ જીવની પ્રેરણાથી એ પ્રથમ મારા શરણે આવ્યો હતો મારા હૃદયમાં અનુકંપા જાગતા હું એને આપની પાસે લઈ આવ્યો છું આપ ભવ ભયહારણ છો કષ્ટ વિદારણ છો અધમ ઉદાહરણ છો હે ગોલોકનાથ શરણે આવેલા આ અધિક માસનો શોક હરો જે કોઈ જીવ આપના શરણે આવે છે એના સર્વે કષ્ટ કપાય છે માટે આપનું બિરુદ જાળવી હરો તો મારું આગમન પણ સફળ થાય નારાયણ ભગવાન કહી રહ્યા છે હે દેવર્ષિ અધિક માસની આ કથા સાંભળીને એની વ્યથા ભરેલી કથા સાંભળીને ગોલોકાધિપતિ શ્રી કૃષ્ણ શું બોલ્યા એ હું તમને જણાવું છું इथे श्री पुरुषोत्तम महात्म्य अध्याय छट्टो संपूर्ण